છોટાઉદેપુર જિલ્લાના ક્વાન્ટ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પાનવડ ગ્રામ પંચાયત સરપંચને ગેરરીતિ આચરવા બદલ ફરજ મુક્ત કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ પાનવડ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ શૌચાલયના નાણાં ચૂકવવા બાબતે ભ્રષ્ટાચાર થયેલ હોવાની ફરિયાદ ડુંગરસિંહભાઈ રાઠવાઈ કરેલ હતી જે ફરિયાદની તપાસ તાલુકા વિકાસ અધિકારી ક્વાન્ટને સોંપવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા રજૂ કરેલ અહેવાલમાં પાનવડ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ વર્ષ બે હજાર વીસ એકવીસમાં કુલ ત્રણસો ને આઠ શૌચાલય પૈકી માત્ર એકસો શૌચાલયના બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ છે તથા કુલ ચોપન શૌચાલય ના બાંધકામ નિયમ અનુસાર સ્થળ ખાતરી કરતા બાંધવામાં આવેલ નથી અને કુલ ચોસઠ શૌચાલયના બાંધકામમાં શૌચ ખાડા છત જેવી કામગીરી બાકી હોવાનું સ્થળ મુલાકાત દરમિયાન ધ્યાનમાં આવેલ છે આમ કુલ 118 શૌચાલય અધૂરા અથવા બનાવવાના બાકી હોય તેવા લાભાર્થીઓના પણ શૌચાલયના નાણાની તમામ રકમનું ચૂકવણું કરી ગંભીર પ્રકારની નાણાકીય ઉચાપત કરવામાં આવેલ હોવાનું અહેવાલ છોટાઉદેપુર જિલ્લા પંચાયતને રજૂ કરવામાં આવ્યું હતું જેથી ગુજરાત પંચાયતની જોગવાઈ મુજબ ઇન્દ્રસી બયાર રાઠવા સરપંચ ગ્રામ પંચાયત પાનવડને તાત્કાલિક અસરથી સરપંચ પદેથી દૂર કરવામાં આવેલ છે આ સાથે પટેલિયા તત્કાલીન તલાટી કમ મંત્રી પાનવડ હાલ જિલ્લા ફેરબદલી થી પંચમહાલ જિલ્લા ખાતે ફરજ બજાવતા હોય તેઓ વિરુદ્ધ પણ ખાતકીય તપાસ કાર્યવાહી કરવામાં આવેલ છે ક્વા તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણમાં ક્લસ્ટર કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા શકુંતલાબેન અને ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે કામગીરી કરતા સલમાન મંસુરી દ્વારા પાનવડ ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ બાકી અને અધુરૂ શૌચાલયના ઓનલાઇન એપ્લિકેશન દ્વારા જીઓનટેન્ક કરી શૌચાલયના ભૌતિક અને નાણાકીય રીતે કામગીરી પૂર્ણ બતાવી ગેરરીતિ આચરેલ હતી જે ખૂબ જ ગંભીર પ્રકારની ગેરરીતિ કરી નાણાકીય ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો હતો સરકારી યોજનાનું આ કર્મચારી દ્વારા ગુનાહિત કૃત્ય અને ફરજ પ્રત્યે બેદરકારી કરી હતી ગંભીર પ્રકારનું કૃત્ય આચરતા તેમજ ફરજ પ્રત્યે નિષ્ઠા અને ફરજનો અભાવ જણાવતા તેઓને કામગીરી પરથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે જે હકીકત સ્થળ પર તપાસ કરતા શૌચાલય બાકી અને અધૂરા જણાઈ આવતા છતાં ચૂકવણા કરી દેવામાં આવ્યા હતા જે ગંભીર પ્રકારના નાણાકીય ઉચાપત કરવાનો પ્રયાસ કરતા તાત્કાલિક અસરથી તેમની ફરજો માંથી મુક્ત કરવાનો હુકમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ છે તેમજ ઉચ્ચાપથ થયેલ અને ગેરતી કરનારાઓને અટકાવવા માટે દાખલ આપેલ છે તેમ જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંઘે એક અખબારી યાદીમાં જણાવેલ છે